પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુર ગામજીબીના થાંભલા મોટી જાનહાની કરે તેના પહેલા થાંભલા બદલવા ગામજનોની માંગણી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુર ખાતે વર્ષોથી નાખવામાં આવેલ ગુજરાત વિદ્યુત બોર્ડના થાંભલા મોટા ભાગના પડુપડુ થઈ રહ્યા છે, તો કેટલાક થાંભલાને તિરાડ પડી ગયેલ છે. ત્યારે બાદરપુર ગામજનો દ્વારા વારંવાર રાધનપુર ખાતે આવેલી જીબીની કચેરીએ મૌખિક અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પણ હજુ રાધનપુર ખાતે આવેલી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓ કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ બેઠા છે તેવું લાગી રહ્યું છે. બાદરપુરના સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા અનેક વખતે રજૂઆત કરવામાં આવેલ છે, છતાં રાધનપુર જીબીના અધિકારીઓ ભર ઊંઘમાં ઊંઘી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થાંભલા પડુપડુ થઈ રહ્યા છે ત્યારે બાદરપુર ગામજનોમાં ચિંતા ગમે ત્યારે થાંભલા હોનારત સેજી શકે તેવી સંભાવના ગામજનો કરી રહ્યા છે. ત્યારે રાધનપુર જીબીનું તંત્ર જાગે તેવી માંગણી ઉઠવા પામી છે. તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી થાંભલા અને વાયરિંગનું રિપેરિંગ કરે તેવી ગામના લોકોની માંગણી છે. નામ છે અને કયા ગામના છો તમે? અમારું બાદરપુરા ગામ છે. મારું નામ કરશનભાઈ છે ચૌધરી. અમારે આ થાંભલાની આ જે હડી ગયેલા ઊભા છે એ અમારે મકાનની આજુબાજુ બધા થાંભલા પડી જાય છે, એટલે આ નવા નાખવાની એવી અમારી નમ્ર વિનંતી છે. થાંભલા વાવાઝોડું વરસાદ આવે તો તમને ભયભીત કે કઈ બીક લાગે ખરી? ઓય થાંભલા હડી ગયેલ છે, એક એક પાસે હાજા છે, થાંભલા પડી જાય ને બીક ની પડી જાય કોને? કેટલી વખત રજૂઆત કરેલી? બે ત્રણ વખત રજૂઆત કરી છે, પછી અમે માટી નાખીને બુડી નાખેલા છે.